સરહદ પર ચીનની દગાખોરીથી 20 ભારતીય સૈનિકો શહીદ થતા સમગ્ર દેશમાં ચીની સરકાર અને ચીનની ઉત્પાદનો સામે ભારે આક્રોશ ભભૂકી ઉઠ્યો છે। સરહદ પર વધતા તણાવ વચ્ચે ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો થયા છે, ત્યારે ભરૂચના પાંચબત્તી ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન યોજી ચાઇનાની પ્રોડક્ટ ટીવી અને મોબાઈલો તોડી આક્રોશ વ્યક્ત કરી ચીન પ્રોડક્ટનો બહિષ્કાર કરવા લોકોને હાકલ કરવામાં આવી હતી। આ વિરોધ પ્રદર્શનમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના ભરૂચ જિલ્લાના મહામંત્રી સેજલ દેસાઈ તેમજ અન્ય હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને આક્રોશ વ્યક્ત કર્યો હતો। આજ રોજ ભરૂચ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દ્વારા ચાઇનાની વસ્તુઓનો બહિષ્કાર કરવા માટેનો એક કાર્યક્રમ રાખેલો છે। એમાં અમે એક એલઈડી ટીવી, ત્રણ મોબાઈલ અને કેટલાક પ્રજામાંથી બી આક્રોશ વ્યક્ત કરતા પોતાના મોબાઈલો બી તોડવામાં અહીંયા આવ્યા છે। તો ખાસ અમારી જે માંગ છે તે ચાઇનાની વસ્તુઓને કેન્દ્ર સરકારમાંથી જ જે આવકારવામાં આવે છે એ બંધ કરવામાં આવે। સાથ સહકાર માટે પ્રજા હંમેશા તત્પર છે એ માંગ સાથે, અને બીજું એક માથા સાથે 10 માથા લાવવાની વાત કરી હતી તો 20 જવાનો જે શહીદ થયા છે એ 20 જવાનોની સામે 200 ચીની સૈનિકોના માથા એ લાવવામાં આવે એવી અમારી રાષ્ટ્રીય બજરંગ દળની માંગ છે। इस वीडियो को लाइक करें, हमारी चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।